પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી હેલ્પલાઇન નંબરથી ત્રણ થી વધુ લોકોએ અરજી કરી હતી જેટલી અરજીઓ હકારાત્મક રીતે ટૂંક સમયમાં યોગ્ય નિકાલ કરી પ્રજાના હિતનું કાર્ય કર્યું છે તેવું રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હડપતિએ પ્રજા સંદેશ આપતા જણાવ્યું હતું ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ તેમના પ્રભારી ક્ષેત્ર ડાંગ અને ભરૂચ સહિત તેમના મત વિસ્તાર અને કર્મભૂમિ જિલ્લો સુરત અને તાપી જિલ્લાવાસીઓના પડતર પ્રશ્નોને યોગ્ય ન્યાય મળે અને છેવાડાના માનવીના અટકેલા નાના મોટા કામકાજોને કેવી રીતે ઝડપી રીતે મદદરૂપ બની યોગ્ય નિકાલ કરી શકાય તે હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી પ્રજાલક્ષી એક હેલ્પલાઇન વોટ્સએપ પોર્ટલ એઈટ વન સેવન વન એઈટ થ્રી સેવન વન એઈટ થ્રી નંબરની સેવા શરૂ કરી હતી જેમાં અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ લોકોએ પોતાના પડતર પ્રશ્નોની અરજીઓ કરી હતી જેમાં ટૂંક સમયમાં બે હજાર ત્રણસો જેટલી અરજીઓનો હકારાત્મક રીતે નિકાલ કરી પ્રજાને અટકેલા પડતર પ્રશ્નોનો નિકાલ કર્યો હતો મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે સરકાર અને પ્રજા વચ્ચે સેતુ રોપ શરૂ કરી હેલ્પલાઇન નંબરનો ઉપયોગ ટૂંક સમયમાં મોટી સંખ્યાના ગ્રામીણ વિસ્તારોના લોકોએ કર્યો છે અને કહેતા આનંદ થાય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબરને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેથી આવનાર દિવસોમાં ડાંગ તાપી ભરૂચ સુરત જિલ્લા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં આ હેલ્પલાઇન નંબર શરૂ કરી રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચી તેમના પણ પડતર પ્રશ્નોનો યોગ્ય નિકાલ થાય તે દિશામાં કાર્ય કરીશું અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સક્રિય રીતે કામગીરી કરી પ્રજા કલ્યાણની તેવડ હાંસલ કરી છે જેના થકી ગુજરાતમાં છેવાડાના માનવી સુધી પહોંચી તેઓના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરી શકે તે માટે આ પોર્ટલની શરૂઆત કરી છે જેનો લાભ તમામ નાગરિકો લે તે માટે મંત્રીએ ખાસ અનુરોધ કર્યો છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના એટલે કે સત્તર સપ્ટેમ્બરના રોજ મેં એક હેલ્પલાઇન નંબર શરૂ કર્યો અને એ હેલ્પલાઇન નંબર છે એક્યાસી એકોતેર ત્યાંશી એકોતેર ત્યાંશી એના માધ્યમ દ્વારા હેલ્પલાઇન શરૂ કરી અને મને કહેતા આનંદ થશે કે આજે મારા પ્રભારી જિલ્લો ડાંગ ભરૂચ અને મારા કર્મભૂમિનો જિલ્લો સુરત અને તાપી જિલ્લામાંથી ત્રણ હજારથી પણ વધુ અરજીઓ મને મળી છે અને મને કહેતા આનંદ થાય કે આ ત્રણ હજાર અરજીઓમાંથી

શરૂ થતાં તેમાં પોતાની ફરિયાદ કરતા એનો ત્વરિત રીતે નિકાલ કરાતા પ્રજાજનોને મોટી રાહત મળવા પામી છે